તો તમને વાત થઈ છે અહીંયા વિશ્વ હિન્દી દિવસની એ દર વર્ષે દસ જાન્યુઆરીએ મનાવવામાં આવે છે દસ જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ મિત્રો દસ જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ મનાવાય ભારતમાં હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ચૌદ સપ્ટેમ્બરના રોજ ભારતમાં હિન્દી દિવસ મનાવવામાં આવે હવે આ વિશ્વ હિન્દી દિવસ જે છે મિત્રો એ વિશ્વ લેવલ પર હિન્દીના પ્રચાર પ્રસાર માટે મનાવવામાં આવે છે ને ભારતમાં હિન્દી દિવસ જે છે એ ચૌદ સપ્ટેમ્બરે મનાવવામાં આવે શા માટે મનાવવામાં આવે તો ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ દેવનાગરી હિન્દીને આધિકારિક ભાષા તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો મિત્રો હાલમાં આઠ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ સાત જાન્યુઆરી સોરી નવ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ આઠ જાન્યુઆરીએ પૃથ્વી ગુણન દિવસ સાત જાન્યુઆરીએ મહાયાન નવ વર્ષ દિવસ છ જાન્યુઆરીએ વિશ્વ અનાથ યુદ્ધ દિવસ

સીઓ બન્યા છે અશ્વિની ગુપ્તા સેબીના કાર્યકારી નિર્દેશક બન્યા છે જી રામ મોહન રાવ જીનેવા માં માં ભારતના રાજદૂત બન્યા છે સેન્થિલ પાંડિયન ભારતીય ઓલમ્પિક સંઘના સીઈઓ બન્યા છે રઘુરામ અયર ગુજરાતમાં બે હજાર ચોવીસની પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરાશે તો છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ હાલમાં આવી રહી છે બરાબર પ્રજાસત્તાક દિવસ તરીકે એને મનાવવામાં આવે ગુજરાતની રાજ્ય કક્ષાની ઉજવણી ફ્રેન્ડ જૂનાગઢ ખાતે કરવામાં આવશે સ્ટાર માર્કજો મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે એ ધ્વજારોહણ જુનાગઢ ખાતે કરશે છવ્વીસમી જાન્યુઆરીના રોજ નેશાલમાં કઈ બેંકે સરકારી કર્મચારીઓ માટે સન્માન રૂપે કર્મચારી સરકારી કર્મચારીઓ માટે સમાન રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે તો બેંકની સ્થાપના નાઇન્ટીન નાઇન્ટી ફોરમાં થઈ હતી એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે એના સીઓ છે હાલમાં સુમંત કટપાલિયા विद्यार्थी खास कर गुजरात पुलिस कोन्स्टेबल पीएसआई एल आर डी स्पेशियली वन रक्षक एक्साम टूडे नैटेस्ट एक वर्ष करंट अफेर्स साथे, नेशनल गेम्स टी गेम, ट्वेंटी वर्ल्ड कप फीफा वर्ल्ड कप ओल्पिक पेराल्पिक कोविड आईपीएल जी आई टे बल भारत गुजरात में पदाधिकारी पुस्तक लेखक कंपनी हो ब्रांड एम्बेसेडर एवॉर्ड दी के स्पोर्स के जी ट्वेंटी समिट पर्यावरण करंट अफेर्स स्पेशल तो पीडीएफ्स માત્ર પર કરો મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે મિત્રો ખાસ કરીને જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક હેડ ક્લર્ક રક્ષક ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલ માટે પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ છે વન લાઈનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપવામાં આવેલી છે દસ હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ નેશિયા હાલમાં કોના દ્વારા વિકસિત અસોલ્ટ રાઇફલ ઉમગ્રને લોન્ચ કરવામાં આવી છે તો અસોલ્ટ રાઇફલ છે મિત્રો એક બંદૂક છે ઉમગ્ર એનું નામ છે લોન્ચ કરવામાં આવી છે હાલમાં કોના દ્વારા ડીઆરડીઓ દ્વારા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનને અસોલ્ટ રાઇફલ બનાવી છે ઉમગ્ર હવે ડીઆરડીઓ તો ડીઆરડીઓની સ્થાપના નાઇન્ટીન ફિફ્ટી એટમાં થઈ હતી એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે એના ચેરમેન છે હાલમાં સમીર વી કામત નેશિયાળમાં સત્તાવીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કયા શહેરમાં કરાશે તો સત્તાવીસ માં રાષ્ટ્રીય યુવા મહોત્સવ આનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે તો નાસિક રાઈટ આન્સર થશે નાસિકની અંદર સત્તાવીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવશે બરાબર સત્તાવીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવ વાત કરીએ તો રાષ્ટ્રીય યુવા મહોત્સવ ક્યારે મનાવવામાં આવે છે તો બાર જાન્યુઆરીએ દર વર્ષે મનાવવામાં આવે તો આજે બાર જાન્યુઆરી છે બાર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ હોય છે ના સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે નાસિક શહેરમાં આજે રાષ્ટ્રીય

આઈઆઈટી એક નવો કેમ્પસ કયા દેશમાં ખુલશે તો આઈઆઈટી મદ્રાસનો નવો કેમ્પસ ખુલશે મિત્રો અંદર અંદર ક્યાં ખુલશે ખુલશે આઈઆઈટી નવો કેમ્પસ મિત્રો વાત કરીએ શ્રીલંકાની તો શ્રીલંકાનો એક શહેર છે કેન્ડી કયો શહેર છે કેન્ડી કેન્ડી શહેરમાં ખુલશે હવે શ્રીલંકાના પીએમ છે દિનેશ ગુણવર્ધને પ્રેસિડેન્ટ છે રાનિલ વિક્રમસિંઘે હાલમાં ભારત શ્રીલંકાના

આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે કુરુક્ષેત્ર ક્યાં આવેલું છે મિત્રો હરિયાણામાં આવેલું છે કુરુક્ષેત્રમાં પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ કયા દેશમાં સંસદીય ચૂંટણી જીતી છે તો પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા કયા દેશમાં સંસદીય ચૂંટણી જીતવામાં આવી તો ફ્રેન્ડ છે દેશમાં દેશમાં પાર્ટીએ સંસદીય ચૂંટણી જીતી લીધી છે અને ફરીથી નવા પીએમ બનશે શેરિંગ ટોબગે શેરિંગ ટોબગે ભૂટાનના નવા પીએમ બનશે એમણે ચૂંટણી જીતી લીધી છે ભૂટાનનું કેપિટલ છે મિત્રો થિમ્પુ અને કરન્સી છે નગુલ ટ્રમ્પ શું છે કરન્સી નગુલ ટ્રમ્પ ભૂટાનની કરન્સી છે મિત્રો હાલમાં ભૂટાને પોતાના તમામ નાગરિકો માટે સ્વ સંપ્રભુ રાષ્ટ્રીય ડિજિટલ આઈડીની શરૂઆત કરી સારા ઇન્ટરનેટ કનેક્ટિવિટીના મામલામાં દક્ષિણ એશિયામાં ભૂટાન ટોપ પર રહ્યું ભૂટાનના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિક જોંગખા બ્રેલ હાલમાં બનાવ્યો છે એશિયામાં બસવરાજુ એસ ને કયા રાજ્યના મુખ્યમંત્રીના સચિવ નિયુક્ત કરાયા તો બસવરાજુ એસ એમને કયા રાજ્યના મુખ્યમંત્રીના સચિવ નિયુક્ત કરાયા તો રાઈટ આન્સર થશે આમાં છત્તીસગઢ બરાબર છત્તીસગઢના મુખ્યમંત્રીના નવા સચિવ એટલે કે સેક્રેટરી બની ગયા છે બસ્વરાજુ એસ મિત્રો વાત કરીએ હવે છત્તીસગઢની પહેલાં વાત કરીએ બસવરાજુ એસ તો એ બે હજાર સાત બેચના છત્તીસગઢના આઈએસ અધિકારી છે બરાબર બે હજાર સાત બેચના છત્તીસગઢ કેડરના આઈએસ અધિકારી છે અને હાલમાં મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન અને છત્તીસગઢનું કેપિટલ છે મિત્રો રાયપુર મિત્રો એક નવો રાયપુર પણ છે એને નગર તરીકે ઓળખવામાં આવે છે હાલમાં રમણસિંહ છત્તીસગઢ વિધાનસભાના સ્પીકર બન્યા છે

તો ઓડિશામાં એક જનજાતિ રહે છે અને એ જનજાતિના લોકો આ લાલ કીડી અથવા તો લાલ મકોડાની ચટણી બનાવતા હોય છે બરાબર એની અંદર પુષ્કળ માત્રામાં ભરપૂર પોષણ હોય છે એવું કહેવામાં આવે અને આ રેડ આર્ટ આન્ટ ચટણી જે લાલ કીડીની ચટણી છે એને હાલમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો આ લાલ કીડીની ચટણીને સ્થાનિક ભાષામાં કાઈ ચટણી તરીકે પણ ઓળખવામાં આવે મિત્રો ઓડિશાની વાત થઈ ઓડિશાના સીએમ છે નવીન પટનાયક રાજ્યપાલ છે રઘુવર દાસ ઓડિશાનું કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર હાલમાં ઓડિશાના ડોંગરિયા કોંદ સોલને જીઆઈ ટેગ મળ્યો પશ્ચિમ બંગાળ ઓડિશાના કેન્દ્રપાડા રસબલીને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે આ બેઉને પણ જીઆઈ ટેગ મળ્યો એશિયામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કયા દેશના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બન્યા તો ફ્રેન્ડ વાઇબ્રન્ટ ગુજરાત

પ્રખ્યાત સંગીતકાર હતા એમનું નામ હતું ઉસ્તાદ વર્ષની હાલમાં હાલમાં એમનું નિધન થયું છે એના પછી કયા દેશના ચાંગી એરપોર્ટને વિશ્વના સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો તો મિત્રો ચાંગી એરપોર્ટને વિશ્વના સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો છે અને ચાંગી એરપોર્ટ આવેલું છે સિંગાપુર ખાતે ક્યાં આવેલું છે સિંગાપુર ખાતે આવેલું છે ચાંગી એરપોર્ટ એક પ્રતિષ્ઠિત સ્કાય ટ્રેક એક સંસ્થા છે મિત્રો એના પ્રતિષ્ઠિત સ્કાઈ ટ્રેક્સ પુરસ્કાર ચાંગી એરપોર્ટને વિશ્વના સર્વશ્રેષ્ઠ એરપોર્ટના રૂપમાં સન્માનિત કરાયા મિત્રો વાત કરીએ હવે તો હાલમાં સિંગાપુરમાં યુપીઆઈએ સિંગાપુર સાથે મળીને ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી લોન્ચ કરી યુપીઆઈએ સિંગાપુર સાથે મળીને ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી લોન્ચ કરી મોબાઈલ ડાઉનલોડ સ્પીડ ટેસ્ટ

હાલમાં દેશના મહાન ફૂટબોલર ફ્રાન્સ બેકન બાઉરનું નિધન થયું છે તો જર્મની હાલમાં ભારતની પહેલી સર્ટિફાઈડ મહિલા ફાયર ફાઈટર કોણ બની છે દિશા નાયક હાલમાં કયા રાજ્યમાં કોલેજ ફંગ થાન્સી બરાબર કોલેજ ફંગ મિશનની શરૂઆત થઈ છે તો મણિપુર રાઈટ આન્સર છે હાલમાં કોણે યુનાઇટેડ કબ બે હજાર ચોવીસનો જર્મનીએ કયા રાજ્યોએ બે હજાર છવ્વીસ સત્તાવીસ સુધી પાંચસો અબર ડોલરની અર્થવ્યવસ્થા બનવાનો ટાર્ગેટ રાખ્યો છે ગુજરાત રાઈટ આન્સર થશે હાલમાં પીએમ મોદીએ ક્યાં ભારતના સૌથી મોટા વૈશ્વિક વ્યાપાર શોનું ઉદઘાટન કર્યું તો ગાંધીનગર ખાતે દેશ સરકાર ક્યાં પચીસ હજાર ઘરોમાં સોર એટલે કે ઢાબા સ્થાપિત કરશે સોર ઢાબા સ્થાપિત કરશે તો વારાણસી રાઈટ આન્સર છે પે કોને આંતરરાષ્ટ્રીય ભુગતાન પ્રભાગ માટે સીઓ નિમણૂક કર્યા રિતેશ પૈને હાલમાં

એપ્લિકેશન ટૂંક સમયમાં લોન્ચ થઈ જશે કે જ્યાં વિદ્યાર્થીઓને બમ્પર ફાયદો આપવામાં આવશે તો સમયમાં આપણી એપ્લિકેશન લોન્ચ થઈ બરાબર એક્ઝામ ટુ ડે જે છે મિત્રો એ વનરક્ષક સ્પેશિયલ અને પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ સ્પેશિયલ જે છે એ પીડીએફ મળશે તમને ત્યાંથી બીજી વાત કે તમને ત્યાંથી ટેસ્ટ સિરીઝ મળશે તમે જેવી રીતના એક્ઝામમાં ટેસ્ટ લેવાય છે એક્ઝામનું પેપર હોય છે એવી રીતના તમે આ એપ્લિકેશન પર પણ ટેસ્ટ આપી શકશો જેથી કરીને તમને સૌથી વધારે ફાયદો થઈ શકે તો ફ્રેન્ડ્સ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું આ વિડીયો સાથે જય હિન્દ